ધારેલા મધ્યકની રીતે હવે આપણે એક દાખલો ગણીએ જેમાં આપણે મધ્યક અગાઉથી ધારવાનો રહેશે. તો સૌથી પહેલા આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવીએ જેમાં લખીશું વર્ગ. અહીં માહિતી આપણને વર્ગમાં આપી છે. અહીં વર્ગનો અર્થ એ નથી કે 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25. અહીં વર્ગનો અર્થ છે એક સમૂહ, ચોક્કસ સંખ્યાઓનો સમૂહ, એને આપણે અહીંયા વર્ગ કહીએ છીએ. અહીંયા તમે જોશો 10 થી 25, શું મળે છે? 10 થી 25, 25 થી 40 એ પ્રમાણે. તો વર્ગ, ત્યારબાદ આવૃત્તિ, આ બે માહિતી આપણને હંમેશા આપેલી હશે. હવે વર્ગ લખીએ 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85, 85 થી 100. આ માહિતી આપેલી છે. ત્યારબાદ આવૃત્તિ આપેલી છે, કેટલી છે? 5, 21, 21, 8, 25 અને 20. ઓકે, આ માહિતી આપેલી છે. આવૃત્તિને આપણે શું કહીશું? FI. હવે અહીંયા તમે જોશો તો એક કિંમત XI ની આપેલી નથી. XI એટલે કે જેને આપણે કહીએ છીએ પ્રાપ્તાંક, બરાબર, એ અહીંયા આપેલો નથી. તો 10 થી 25, તો એમાંની એક સંખ્યા આપણે પસંદ કરવાની છે, XI નથી. તો 10 થી 25 એટલે એમાં 11 હોઈ શકે, 12 હોઈ શકે, 19 હોઈ શકે, 24 હોઈ શકે, કઈ સંખ્યા પસંદ કરવાની? જો 12 પસંદ કરે છે તો 25 દૂર પડી જશે, 24 પસંદ કરીશું તો 11 દૂર પડી જશે. તો નહીં, 10 અને 25 બંનેથી બહુ દૂરની ના હોય એવી એક નજીકની સંખ્યા લઈ લઈએ. નજીકની એટલે બરાબર વચ્ચેની, એવી સંખ્યાને આપણે મધ્ય કિંમત તરીકે ઓળખીશું. એટલે કે અહીંયા એક નવું કોલમ બનાવીશું, મધ્ય કિંમત. મધ્ય કિંમત, એ મધ્ય કિંમતને આપણે XI તરીકે ઓળખીશું. XI, કારણ કે અહીંયા વર્ગમાં માહિતી આપેલી છે, મધ્ય કિંમત શોધવી જરૂરી છે. મધ્યક શોધવાના દાખલા, મધ્યસ્થમાં અને બહુલકમાં મધ્ય કિંમત શોધવાની આવતી નથી. યાદ રાખજો, ખાલી મધ્યકના દાખલામાં મધ્યક ધારવા માટે મધ્ય કિંમત શોધવી પડે. ઓકે, તો અહીંયા મધ્ય કિંમત XI કેવી રીતે શોધીશું? તો જુઓ મિત્રો, આજે આપણને વર્ગ આપ્યો છે, જેમ કે 10 થી 25 એને સમજીએ. 10 થી 25, તો 10 થી 25 વર્ગમાં 10 ને કહેવાય અધઃ સીમા એટલે કે નીચલી સીમા, 25 ને કહેવાય ઉર્ધ્વ સીમા એટલે કે ઉપરની સીમા. તો મધ્ય કિંમત કેવી રીતે શોધાશે? XI કેવી રીતે શોધાશે? અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, એટલે કે અધઃ સીમા ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીશું અને એના અડધા કરીશું, ભાગ્યા 2 કરીશું. એટલે કે અહીંયા 10 વત્તા 25, 35. 35 ભાગ્યા 2 એટલે કે 35 ના અડધા કેટલા થશે? 17.5. અહીં ભાગાકારમાં 2 આવશે એટલે દરેક વખતે કાં તો મધ્ય કિંમત પૂર્ણાંક હશે, અને જો પૂર્ણાંક નહીં હોય તો 0.5 હશે. જેમ કે 17.5, 12.5, 25.5, એ 0.2, 0.3, 0.7 એ પ્રકારે કદાપી હોઈ શકે નહીં. ઓકે, ત્યારબાદ 25 થી 40, અધ સીમા છે 25, ઉર્ધ્વ સીમા છે 40, એ બેનો કરીએ સરવાળો. તો 25 વત્તા 40 એટલે 65, 65 ભાગ્યા 2 કેટલા થશે? યસ, 32.5 અહીંયા લખીશું આપણે, 32.5. એ રીતે ક્રમશ સરવાળો કરતું જવાનું, વધતું કરતું જવાનું, સરવાળો કરતું જવાનું, વધતું કરતું જવાનું. થોડાક દાખલા તમે ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ મધ્ય કિંમત એક સિક્વન્સમાં મળશે. ક્યારે સિક્વન્સમાં મળશે? જો આ વર્ગ એક સિક્વન્સમાં, એક પદ્ધતિસરના વર્ગ આપેલા હશે નિયમિત, તો મધ્ય કિંમત પણ એ રીતે જ મળશે. તમે જોઈ શકો છો અહીંયા દર વખતે 15 ઉમેરવામાં આવે છે, તો એ રીતે અહીંયા પણ એટલા એડ કરતા જઈશું અને આપણે મધ્ય કિંમત મેળવતા જઈશું. તો જોઈ લઈએ બાકીની મધ્ય કિંમત આપણે લખી દઈએ અહીંયા. તો અહીંયા લખીશું 40 થી 55 મધ્ય કિંમત કેટલી થશે? 47.5. ત્યારબાદ 55 થી 70 કેટલી થશે? 62.5. ત્યારબાદ 70 થી 70, 77.5. ત્યારબાદ 85 થી 100માં 92.5. આ આપણે મધ્ય કિંમત શોધી કાઢી. તો મધ્ય કિંમત કેવી રીતે શોધવાની ખબર પડી ગઈ? અધસીમાં વત્તા ઉધ્વસીમાં ભાગ્યા 2 કરીશું, એ રીતે 25 વત્તા 40 ભાગ્યા 2 કરીશું, 40 થી 55 એટલે કે 40 વત્તા 55 ભાગ્યા 2 કરીશું એટલે આપણને મધ્ય કિંમત મળશે. મધ્ય કિંમત મળી ગઈ છે. ત્યારબાદ આપણે સૂત્ર યાદ કરવાનું. સૂત્ર તમે યાદ કરશો એટલે તમને ખ્યાલ આવશે મારે કોલમમાં શું બનાવવાનું છે. શું હતું સૂત્ર ધારેલા મધ્યકનું? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIDI અપોન એ. આ સૂત્ર યાદ કરો એટલે તમને ખ્યાલ આવશે મારે કોલમ કઈ બનાવવાની. તો સૂત્રમાં તમે જુઓ,
એ તો એ ક્યાંથી આવશે? એ મળશે xi માંથી. બરાબર યાદ રાખજો, એ મળશે xi માંથી. એ મળશે xi માંથી કેવી રીતે? તો જોઈએ આપણે 1 2 3 4 5 6 6 અવલોકન છે. છમાંથી તમે કોઈ પણ વચ્ચેનો લઈ શકો, આને પણ ઇધારી શકો, આને પણ ઇધારી શકો. એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી કે આ જ ઇધર હે કે આ જ ઇધર હે કે આ જ ઇધર હે. કોઈ પણ ઇધારી શકો. આપણે ધારો કે આ કિંમત ની ધારીએ એ શું છે? એનો અર્થ એઝ્યુમ. એઝ્યુમ એટલે ધારેલું. ધારેલો મધ્યક, વાસ્તવિક મધ્યક ગણતરીથી મળશે. એ મધ્યક અને આ છે ધારેલો મધ્યક, એની કિંમતમાં બહુ સામાન્ય તફાવત હશે, વધારે પડતું વેરિએશન હોઈ શકે નહીં. ઓકે, તો આ છે ધારેલો મધ્યક. મધ્યક ક્યાંથી ધારવાનો? xi માંથી ધારવાનો. xi ક્યાંથી મેળવવાનો? વર્ગમાંથી મેળવવાનો. કેવી રીતે મેળવવાનો? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા. આ છે અધસીમા, આ છે ઉર્ધ્વસીમા, એનો સરવાળો કરવાનો. સરવાળો કર્યા બાદ એનું અડધું કરવાનું, એટલે બનશે મધ્ય કિંમત. મધ્ય કિંમતથી બનાવવાનો a, રાઈટ? ઓકે, મધ્ય કિંમત મળી ગઈ. હવે ત્યારબાદ છે સિગ્મા fidi. એકવાર આપણે di મેળવીશું, ત્યારબાદ એનો fi સાથે મલ્ટીપ્લિકેશન કરીશું, એટલે મળશે આપણને સિગ્મા fidi. fidi મળશે અને એનો સરવાળો કરીશું એટલે મળશે સિગ્મા fidi. તો di કેવી રીતે મેળવીશું? તો અહીંયા લખીએ di. તો di નું સૂત્ર છે xi માઇનસ a. હવે આ બધી જ કિંમતો xi છે અને આ કિંમત છે a, જે પોતે xi પણ છે, બરાબર? તો xi માઇનસ a, તો પ્રથમ di મળશે એના xi માંથી a બાદ કરતા, બીજો di મળશે એના xi માંથી એનો a બાદ કરતા, એ જ પ્રમાણે મળતું જશે. અહીંયા તમે જોશો a ની ઉપરની કિંમત હંમેશા નાની હશે, નીચેની કિંમત હંમેશા મોટી હશે. એટલે ઉપરના જે di મળશે એ હંમેશા ઋણ મળશે, માઇનસ મળશે. નીચેના di હશે હંમેશા પ્લસ મળશે. ઓકે, તો 17.5 માંથી 62.5 જશે, તો માઇનસ 45. આપણે બાદબાકી સીધી જ કરવાની. 62.5 માઇનસ 17.5, આમ 62.5 માઇનસ 17.5 0. અહીંયા 5, અહીંયા 10, મારોની સાથે તો 5, 5 માંથી જે 4 45. પણ અહીંયા 17 માંથી 62 બાદ કરેલા, 17.5 માંથી 62.5 બાદ કરેલું, એટલા માટે જવાબ માઇનસ આવશે. તો અહીંયા લખીએ આપણે માઇનસ 45. ત્યારબાદ 32.5 માંથી 62.5, એટલે કે આપણે ઉલટી બાદબાકી કરી, 62.5 માંથી 32.5 જાય તો અહીંયા મળશે આપણને માઇનસ 30. એ રીતે આમાંથી આ બાદ કરતા જઈશું તો મળશે માઇનસ 15. હવે વારો છે એકની એક કિંમતની બાદબાકી, એટલે કે આ પોતે xi અને પોતે a, એટલે xi તરીકે લઈએ 62.5, માઇનસ a લઈએ 62.5, તો આ જવાબ શું મળે આપણને? 0. તો હંમેશા a ની લાઈનમાં જે di હશે એ 0 જ થશે, કારણ કે પોતે જ xi અને પોતે જ a, એટલે 0 થશે. હવે 77.5 માંથી 62.5, હવે નીચેના મૂલ્ય ધન મળશે, પ્લસ મળશે, તો એ લખીએ 15. 92 માંથી 62 જશે તે મળશે 30. તો આ રીતે આપણને di ની વેલ્યુ મળી ગઈ છે. di ની વેલ્યુ મળી ગયા પછી, di ની વેલ્યુ મળી ગયા પછી હવે આપણે શોધીશું fi di, એટલે કે fi ઇન્ટુ di. તો એ નવી કોલમ બનશે અહીંયા fi ઇન્ટુ di. તો ક્યાં છે fi? અહીંયા, અને આ છે di. તો આ બેનો ગુણાકાર કરતા જઈશું, આ બેનો ગુણાકાર કરતા જઈશું અને fi di મેળવીશું. તમે રફ કામમાં ગુણાકાર કરીને આ કિંમતો લખી શકો છો. ફટાફટ રફ કામ કરવાની મને કિંમતોનો જવાબ બોલો છો. ઓકે, તો આપણે મેળવી લીધું છે ગુણાકાર કરીને. કેવી રીતે મેળવીશું? ફરીવાર સમજી લઈએ. 5 ગુણ્યા માઇનસ 45 તો માઇનસ 225. 21 ગુણ્યા માઇનસ 30 તો માઇનસ 630. 21 ગુણ્યા માઇનસ 15 માઇનસ 315. 8 ગુણ્યા 0 તો 0. 25 ગુણ્યા 15 તો 375. અને 20 ગુણ્યા 30 તો 600. તો આ મળી ગયું fidi. હવે fidi નો અહીંયા સરવાળો કરીશું, એને કહીશું આપણે સિગ્મા fidi. હવે એમાં એક ટ્રિક યાદ રાખજો, આપણે હંમેશા બે સ્ટેપમાં કરીશું, કોઈ જ ઉતાવળ નથી કરવી. પહેલા આ પ્લસ વાળા લખીશું, હંમેશા પહેલા આ પ્લસ વાળા લખીશું, ત્યારબાદ માઇનસ કરીને માઇનસ વાળા લખીશું. આમ તો પણ સરવાળો થશે કારણ કે બધા માઇનસ છે, આમ તો પણ સરવાળો થશે કારણ કે બધા પ્લસ છે. પ્લસના જવાબમાંથી માઇનસ વાળો જવાબ બાદ થશે. તો અહીંયા લખીએ પહેલા પ્લસ વાળા, આ 5, આ 7, આનો સરવાળો 505, 707, 639. માઇનસ ઉપરનાનો સરવાળો 5 ને 5, 10 ને 0, પછી 1, 3 ને 3, 6, 6 ને 1, 7, ત્યારબાદ 6 ને 2, 8, 8 ને 3, 11, 1170, બરાબર. 975 માઇનસ 1170, એટલે કે 1170 માંથી 975 બાદ કરી દઈએ, મળશે 195. નાની સંખ્યા મોટી સંખ્યા બાદ કરી લે આપણો જવાબ થશે માઇનસ. સિગ્મા એફઆઈડીએ મળી,
ઓકે, તો સૂત્રમાં જોઈએ તો આપણી પાસે a મળી ગયું, સિગ્મા મળી ગયું, મળી ગયું n, કુલ આવૃત્તિ બાકી રહી. કુલ આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો. તો એ કુલ આવૃત્તિ n બરાબર અથવા તો સિગ્મા fi બરાબર કેટલા મળશે? આનો સરવાળો કરીશું તો 20 25 60 21 21 5 કેટલો થશે સરવાળો? યસ, હા 100 થશે. ઓકે, હવે આપણી પાસે બધી કિંમતો આવી ગઈ તો એની એક સૂચિ બનાવીશું. તો સૌથી પહેલા લખીએ આપણે n બરાબર કેટલા મળ્યા 100. ત્યારબાદ કઈ કઈ કિંમતો હતી બીજી? સિગ્મા fidn કેટલા મળ્યા? સિગ્મા fidn -195. ત્યારબાદ a, એટલે ધારેલો મધ્યક. કેટલો મધ્યક આપણે ધાર્યો છે? 62.5. તો અહીંયા લખીએ 62.5. ત્યારબાદ x બાર કે જે આપણે શોધવાનું છે. ત્યારબાદ આપણે સૂત્ર લખીશું, સૂત્રમાં હવે કિંમતો મૂકીએ. તો a એટલે 62.5 વત્તા સિગ્મા fidn કેટલા છે? -195, અને n એટલે કુલ આવૃત્તિ છે 100. અહીં સુધી તો કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ મોટા ભાગના એટલે 60% બાળકો આટલાથી આગળની ગણતરીમાં, અહીંથી આગળની ગણતરીમાં ભૂલ કરે છે. કોઈ જ ડિફિકલ્ટ ગણતરી નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, અહીંયા લસાવાળી ગણતરી તમારે ભૂલથી પણ કરવાની નથી. કેમ નથી કરવાની? તો આ તમારું ધારેલો મધ્યક છે, એને છેક સુધી એમને લઈ જાઓ. આ બાજુની જે બી ગણતરી હોય, ગુણાકાર ભાગાકાર છેદ ઉડાવવાના હોય, એ ગણતરી કરતા જાઓ, એનો એક સંખ્યામાં જવાબ લાવો. જેમ કે અત્યારે હાલ બે સંખ્યાઓ છે, બરાબર, તેનો એક સંખ્યામાં જવાબ લાવો. જેમ કે 32.5 આવ્યો હોય, 17.8 આવ્યો હોય, 26.5 આવ્યો હોય, જે બી જવાબ આવે એક સંખ્યા મળી જાય આપણને. ત્યારબાદ એનો આની સાથે કાં તો સરવાળો થશે, કાં તો બાદબાકી થશે. એવું કરવાથી જવાબમાં વેરિએશન નહીં આવે, જવાબમાં ભૂલ નહીં આવે, બરાબર. તો લખીશું આપણે અહીંયા 62.5 પ્લસ માઇનસ માઇનસ, આ ભૂલવાનું નથી, અને 195 ભાગ્યા 100 એટલે 1.95, બરાબર. 62.5 માઇનસ 1.95. હવે આ બાદબાકી કરવાની છે. મેં જોયું ઘણા બધા છોકરાઓ 10મા ધોરણમાં પહોંચ્યા પછી પણ એક સામાન્ય બાદબાકીની ભૂલ કરતા હોય છે. હું તમને બે મેથડ બતાવી દઉં, બહુ અઘરી વસ્તુ નથી, પણ ઉતાવળમાં ભૂલ કરતા હોય છે. 1.95 માઇનસ કરીએ તો શું થશે બોલો? અહીંયા 4, અહીંયા 10, 10માંથી 5 જાય તો 5, અહીંયા 1, અહીંયા 10, 14માંથી 9 જાય તો 5, ત્યારબાદ 1માંથી 1 જાય તો 0, અને આ 60.55. તો અહીંયા લખીશું આપણે 60.55. આ મળી ગયું એક્સ બાર. આ શોધ્યું આપણે ધારેલા મધ્યક એ રીતથી મધ્યક, જેમાં ફરીથી એક વાર શું કરેલું, આપણે બે માહિતી આપેલી હતી, વર્ગ આપેલો હતો, આવૃત્તિ આપેલી હતી. વર્ગમાંથી સુધી મધ્ય કિંમત કેવી રીતે? અધાસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે કે 10 વત્તા 25 ભાગ્યા 2 એટલે મળે 17.5, 25 વત્તા 40 ભાગ્યા 2 એટલે કે 32.5. જો મિત્રો, જરૂરી નથી કે દર વખતે આવું પોઈન્ટમાં જ મધ્ય કિંમત મળે. ઘણા બાળકોને એવું ભ્રમ હોય છે મધ્ય કિંમત એટલે પોઈન્ટમાં જ મળે, એવું ના હોય. એ ડિપેન્ડ કરે છે આના ઉપર. જેમ કે અહીંયા 10-20 હોય, 10-20 હોય, 10-20 એટલે કે 30, 30 ભાગ્યા 2 એટલે 15. તો જરૂરી નથી મધ્ય કિંમત અપૂર્ણાંકમાં જ મળે, બરાબર. તો એ રીતે આપણે અધાસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરી મધ્ય કિંમત શોધી કાઢે. મધ્ય કિંમત શોધાઈ જશે પછી સ્ટેપ આવશે મધ્યક ધારવાનું. તો વચ્ચેથી તમે કોઈ પણ ધારી શકો, મધ્યક ધારી લીધો. મધ્યક ધાર્યા પછી એ મધ્યકની લાઈનમાં અહીંયા 0 જ આવશે, કારણ કે અહીંયા xi પણ એ પણ એટલે થશે એ 0. ત્યારબાદ આ xi માંથી આ બાદ કરી એટલે મળ્યું -45, અરે xi માંથી આ બાદ કરી તો -30, 47.5 માંથી આ બાદ કરી તો -15, પછી એમાંથી એ જ બાદ કરી એટલે 0, ત્યારબાદ 77.5 માંથી 62.5, 15 આમાંથી આ બાદ કરી એટલે 30 મળી ગયું di. di નું સૂત્ર પણ યાદ રાખીશું, ઘણી વાર ખાલી જગ્યામાં પૂછાતું હોય છે di બરાબર xi માઇનસ a. હવે fidi એટલે આ છે fi અને આ છે di, એટલે આ બેનો ગુણાકાર અહીંયા કરો. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, ગુણાકાર, ગુણાકાર કરતા જઈએ. 8 × 0 0, ભૂલથી 8 ના લખાઈ જાય, ધ્યાન રાખજો. હવે આ પ્લસ વાળા પહેલા લખ્યા અહીંયા, ત્યારબાદ આ માઇનસ વાળાનો સરવાળો કર્યો અહીંયા લખે. હંમેશા આ સ્ટેપ કરવાનું, મધ્યક મધ્યસ્થ બહુલક જ્યારે પણ આવી રીતે કોષ્ટક આવે અને સરવાળો બાદબાકી કરવાનો આવે તો પહેલા પ્લસ વાળાનો સરવાળો લખવાનો, ત્યારબાદ માઇનસ કરી માઇનસ વાળાનો સરવાળો લખવાનો, ત્યારબાદ એનું સાદુરૂપ આપી મળ્યું આપણને -195. પછી આપણે સૂચિ બનાવીશું જેમાં એ લખ્યું, સિગ્મા એફએડી લખ્યું, એન લખ્યું જે શોધવાનું, તેના ક્વેશ્ચન માર્ક લઈએ. સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી, સાદુરૂપ કેવી રીતે આપવાનું, આ જે ધારેલો મધ્યક હોય એના પછીના જે બી પદો હોય એનું સાદુરૂપ આપવાનું, એ સાદુરૂપનો જે સિંગલ જવાબ મળી જાય, એક સંખ્યા મળી જાય, એનો પછી એની સાથે સરવાળો કરવાનો. ઠીક છે.